છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 5 લાખ મતોથી વિજયી બનાવવા નર્મદા જિલ્લો સંકલ્પબદ્ધ. આજ રોજ રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા ખાતે ભારતીય જનતા પાર્ટીના અપેક્ષિત હોદ્દેદારો, કાર્યકરો, પદાધિકારીઓની મહત્વની બેઠક બોલાવાઈ હતી. ખાસ કરીને રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા તૈયાર થઈ ગયું હોય તેની વિધિવત લોકાર્પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વરદ હસ્તે થનાર હોય. લોકાર્પણ કાર્યક્રમ આગામી સપ્તાહમાં યોજવા અંગે અને તેના આયોજન માટેની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જવાબદારી ઉપરાંત છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને 5 લાખ મતોથી વિજયી બનાવવાના લક્ષ્યાંક નક્કી કરેલ હોય. છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાંથી 1 લાખ મતથી વધુ જીત મેળવવા અંગેનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા ઉપસ્થિત અપેક્ષિત હોદ્દેદારોને વિવિધ પ્રકારની જવાબદારી સોંપાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી નર્મદાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ નર્મદા જિલ્લા લોકસભા સંગઠન પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા, નાંદોદ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રભારી બળવંતસિંહ ગોહિલ, જિલ્લા ઉપપ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના નાંદોદ વિધાનસભાના ચૂંટણી પ્રબંધન સમિતિના સંયોજક અનિરુદ્ધ સિંહ ગોહિલ સહિત વિસ્તરક મનીષ પટેલ, જિલ્લા મહામંત્રી નીલ રાવ, વિક્રમ તડવી સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. આગામી લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર મત વિભાગમાંથી આવતી અમારી નાંદોદ વિધાનસભા, અને નાંદોદ વિધાનસભામાં 1 લાખ કરતાં વધારે મતો અમારા પ્લસ રહે એ પ્રકારનું આયોજન કરવા માટેની આ મિટિંગ હતી. આ મિટિંગમાં મારી સાથે અમારા પ્રભારી પ્રોફેસર ધર્મેશભાઈ પંડ્યા, અમારા ધારાસભ્ય બેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ, અમારા પ્રભારી હરબંતસિંહજી, સંયોજક અનિરુદ્ધસિંહજી, આ તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને આનું આયોજન આજે અમે કર્યું છે. અને મને વિશ્વાસ છે કે અમે 1 લાખ કરતાં વધારે મતોથી આગળ રહીશું. એના માટે જે કંઈ નાની મોટી જવાબદારી સોંપવાની તો બધાને સોંપી દીધી છે. છોટાઉદેપુર મત વિભાગના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી જસુભાઈ રાઠવાનું આજે આવી ગયું, અને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ઘણા દિવસ પહેલાં આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબનું નામ જાહેર કરવામાં આવેલ છે. આ બંને ઉમેદવારોને વધારેમાં વધારે મતોથી કેવી રીતે જીતારાય એના માટેની આ બેઠક હતી. સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાનું કમલમ અમારું કાર્યાલય, અમારું હેડક્વાર્ટર, અમારું ઘર આજે અહીં બની ગયું છે. એના ઉદ્ઘાટન માટે અમારા લોક લાડીલા પેસ્ટ સમિતિના પ્રણેતા આદરણીય પાટીલ સાહેબ, કે જેઓ અમારા પક્ષના મોભી છે, પક્ષના પ્રમુખ છે, તેઓના હસ્તે આ ઉદ્ઘાટન અમે કરાવવાના છે. તેની પણ આજે બધી તૈયારીઓ અમે કરી દીધી છે. પ્રાંતિજુ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા,
રેગ્યુલર હેર સ્પા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ, લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753.